પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2023માં જે લેવાવાની છે એનું ધોરણ 12નો ઇતિહાસ વિષય, એમાં 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં કયા કયા અગત્યના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છે. અહીં આપણને 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સના દરેકે દરેક પ્રશ્નો લઈ લીધેલા છે. એટલે શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. અહીંયા 2 અને 3 બધા ભેગા સવાલો છે, એટલે તમે એવું નહીં વિચારતા કે 3 માર્ક્સ જ છે, 2 અને 3ના બધા જ આપણે લઈ લીધા છે. સૌથી અગત્યના કયા પ્રશ્નો છે એના માટે હું કહીશ તે પ્રશ્નો તૈયાર કરવાના. ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની માહિતી સ્ત્રોત વિશે ચર્ચા કરો. ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે ટૂંકમાં માહિતી આપો. બ્રિટિશ સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવો. ઇતિહાસની આધાર સામગ્રી વિશે વર્તમાનપત્ર વિશેની માહિતી આપો. ત્યાર પછી પોર્ટુગીઝ કંપનીએ પોતાની કોઠીઓની સ્થાપના ક્યાં ક્યાં કરી હતી તેની માહિતી ક્યાંથી મળે છે, આ અગત્યનો સવાલ છે એટલે તૈયાર કરી જ લેવાનો. ભારતમાં ફ્રેન્ચોના ઇતિહાસ સંબંધિત દસ્તાવેજો ક્યાં સચવાયા છે, કયા બ્રિટિશ શાસનકર્તા વિશે પુસ્તકો પ્રકાશિત થયા છે, અગત્યનો સવાલ. આપણો ગાંધીજીના જીવન અને કવન પર કોણે કોણે ગ્રંથો લખેલા છે, આ મોસ્ટ IMP ગણાવી શકાય. બ્રિટિશ યુગ દરમિયાન કયા વર્તમાનપત્રો પ્રસિદ્ધ થયા હતા, 1857ના સંગ્રામે કયા ગ્રંથો પ્રસિદ્ધ થયા, આ અગત્યનો સવાલ. આસામને શક્તિશાખી રાજ્ય બનાવવામાં કોની ભૂમિકા મહત્વની છે. મૈસૂર કયા કારણોસર સમૂહરાજ્ય બન્યું, અગત્યનો સવાલ વાંચી જ લેજો. મહારાજા રણજીતસિંહે ભારતના ઇતિહાસમાં આદરભર્યું સ્થાન કઈ રીતે પ્રાપ્ત કર્યું, સાના સમયગાળામાં મરાઠાઓના રાજ્યમાં શા માટે તિરાડ પડી, સાના સમયગાળામાં એટલે જે મરાઠાઓ છે એમાં તિરાડ કેમ પડી, એ લોકો વચ્ચે જે બનાવ થયો, જે લોકો વચ્ચે જે લડાઈ થઈ એ કેમ થઈ એના વિશે છે. ફર્ખ શિયરે દિલ્હીની ગાડી કઈ રીતે મેળવી. ત્યાર પછી આગળ યુરોપિયનોને નવો જળમાર્ગ શોધવાની શા માટે જરૂરી, બહુ જ અગત્યનો સવાલ નહીં, ઇઝી સવાલ છે. દ્વિમુખી શાસન પદ્ધતિની બંગાળ પર શું અસર પડી, પ્લાસીન યુદ્ધ કોની કોની વચ્ચે થયું ને એને શું પરિણામ આવ્યું, આ પણ અગત્યનો સવાલ. અંગ્રેજો મીર કાસિમના કયા પગલાંથી રોષે ભરાયા, ભારતમાં કઈ રીતે બ્રિટિશ સત્તા સર્વોપરી બની, બ્રિટિશરોની કાયદા અને ન્યાયતંત્ર પર કયા મહાનુભાવોએ અવિશ્વાસ વ્યક્ત કર્યો, ભારતમાં સૌપ્રથમ કાયમી જમાબંધી ક્યારે લાગુ પાડવામાં આવી, કયા કાયદા હેઠળ ગવર્નર જનરલ ભારતના શાસક બન્યા, અંગ્રેજ સૈનિકોની સરખામણીએ ભારતીય સૈનિકોને કયા કયા અન્યાયો થતા હતા, નિયામક ધારાની જોગવાઈ અગત્યનો સવાલ કરી જ લેજો. અંગ્રેજોએ હિન્દને કેવું બજાર બનાવી દીધું, ડેલહાઉસીએ રાજાઓનો કયો અધિકાર નામંજૂર કર્યો અને 1857નો પ્રથમ બનાવ ક્યાં બન્યો હતો, એ પણ અગત્યનો સવાલ છે. કયા કારણોથી સંગ્રામો સર્જાય છે, ઇંગ્લેન્ડનો માલ ભારતમાં સાથી સસ્તો પડવા લાગ્યો, હસ્તકલા કામગીરીના ઉદ્યોગમાં ભારતનો મુખ્ય ઉદ્યોગ કયો, અંગ્રેજોનું આર્થિક કેન્દ્ર હંમેશા કયું રહેતું હતું, આ અગત્યનો સવાલ છે. ક્લાઇવે મુઘલ સમ્રાટ પાસેથી કઈ સત્તા મેળવી, તૈયાર કરજો. કયા યુદ્ધોએ અંગ્રેજોને બંગાળના માલિક બનાવ્યા, રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ જણાવો, કઈ કઈ પ્રવૃત્તિઓ છે, અગત્યનો સવાલ છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ક્યારે અને શા માટે કરી હતી, આ પણ અગત્યનો સવાલ. બ્રહ્મ સમાજે કઈ બાબતોને મહત્વ આપ્યું, તૈયાર કરી જ લેજો. અંગ્રેજોએ ભારતમાં કઈ સેવાઓનો વિકાસ કર્યો હતો, સ્વામી વિવેકાનંદના ધર્મ વિશેની સ્પષ્ટ માન્યતાઓ જણાવો. રામકૃષ્ણ પરમહંસના મતે મનુષ્યએ કયા કયા 3 કાર્યોને મહત્વ આપવું જરૂરી છે, અગત્યનો સવાલ છે. સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન કેવી રીતે થયું. ત્યાર પછી એ જોડકાઓ પ્રમાણે આપેલું છે એ પણ તમારે જોડીને કરી લેવાનું. મવાર પક્ષના નેતાઓના નામ આપો, આ પણ અગત્યનો સવાલ છે. જહાલવાદી નેતાઓના નામ આપો. સ્વદેશી આંદોલનના મુખ્ય 3 લક્ષણો, આ સવાલ તમે જો ભૂલી ગયા કરવાનું તો માર્ક્સ કટ થશે એટલે અગત્યનો સવાલ છે. સાયમન કમિશન શા માટે વિરોધ કરવામાં આવ્યો હતો, કોમવાદના ઉદય માટેના કારણો ટૂંકમાં જણાવો. અસહકારના આંદોલન વિશે નોંધ લખો. ઈસવીસન 1919ના કાયદા વિશે જણાવો. ગાંધીજીએ
हिंदू मुस्लिम एकता माटे कया प्रयत्नों कर्या हता। भारतीय लोकोए साइमन कमीशन विरोध कई रीते कर्यो आ सवाल तैयार कर लेजो। जलियावाला बाग में सभा आयोजन शा माटे करवामां आव्युं? असहकार आंदोलन दरमियान राष्ट्रीय शिक्षण आपती कई संस्थाओं की स्थापना करवामां आवी ए तैयार करजो। असहकार आंदोलन रचनात्मक पासा में कई कई बाबतों समावेश थतो हतो? हिंद छोरो आंदोलन कोणे अने शा माटे शुरू कर्युं हतुं? बीजी गोळमेजी परिषद साथी निष्फळ थई? पाणीपतना तीजा युद्ध विषे लखवानो छे। बहुज अगत्यना सवालो छे बधा, परंतु हवेनो जे सवाल जे केवा जई रह्यो छे ए अगत्यनो छे। मराठा अंग्रेजी वच्चेना युद्धनो ख्याल करी नाखवानो, प्लासी अने बक्सर करी नाखवानो, आ जे बे छे एमांथी एक तमने जोवा मळशे। फ्रेंच ईस्ट इंडिया कंपनीनी विगतो, टीपू सुल्तानी आंतरिक नीति, सैयद बंधुओने खर्फ अथवा फर्क शियरनी हत्या शा माटे करी, सिंह विजयना कारणों अने परिणामों स्पष्ट करो। भारत में यूरोपीय कंपनीओनु वसाहतों वर्णन करो। बंगालना नवाबों विषय नोन लखो। अंग्रेज मराठा विरोध आकड़जो विग्रहवारो। द्विमुखी शासन पद्धति एटले शू? करी नाखवानो अथवा एवं पूछे बंगाल में द्विमुखी शासन पद्धति समझाओ। क्लाइव मुगव आ क्लाइवरों में आगाऊ पर तमने कीधु करी लेजो। डेल हाउसीए दत्तक पुत्र नामंजूर करी कया राज्यों ने खालसा करिया? आ तो अपने आठमा नौमा दसमा छे तैयार करवा जेवुं छे। विलियम बेंटिकना न्याय विषयक सुधाराओ, अंग्रेजी वहीवती स्वरूपों घणी वक्त प्रश्न पूछायो। रेग्युलेटिव 1973 एक्ट आ आई एम अने पी कहवाई। कॉर्नवॉलिसनुं वहीवती तंत्रना निर्माणमां प्रदान। द्विमुखी शासन पद्धति विषे नोंध लखो। ब्रिटिश शासन दरमियान न्याय व्यवस्थानी गुणवत्ता अने क्षतिओ जणावो। 1853 संग्रह बाद प्रथम शहीद कोण बन्यो अथवा मंगल पांडे विषे पूछाय तो आपणे ए लखवानुं छे। नवी एनफील्ड राइफल ने कारतूस में केवी चरबी उपयोग थतो हतो? ईस्ट इंडिया कंपनी ना अंतिम गवर्नर जनरल कैनिंगे सी व्यक्त शंका व्यक्त करी। 1857 संग्राम महत्वना केन्द्रों भारतीय सैनिकों एनफील्ड राइफल नो उपयोग करने शा माटे इनकार करियो? त्यार पछीना आगळना सवालो छे। भारत में हुन्नर उद्योग नाश माटेना अंग्रेजों शा माटे पगला भर्या, एटले कया कया पगला भरेला हता? भारतनो कापड़ उद्योग इंग्लेंड सामे साथी टकी शक्यो नहीं। महात्मा गांधीए गृह उद्योग अने कुटीर उद्योग ने प्रोत्साहन शा माटे आप्युं? नारायण गुरुनी कामगीरी चर्चो। ज्योतिबा भारत में महात्मा ज्योतिबा फुले तरीके ओळखाय छे? साथी आ कया तळिया करी लेवानो। ब्रह्मो समाज भारत में उदारतावाद अने आधुनिकतानुं वातावरण कई रीते तैयार कर्युं? धर्म सुधारानो स्वरूप। स्वदेशी आंदोलननी राष्ट्रीय शिक्षण पर सी असर पड़ी? आत्यंतिक राष्ट्रवाद एटले शुं समझाओ? गांधीजीए दांडीकूच शा माटे करी? गांधीजीए असहकारनुं आंदोलन शा माटे मोकूफ राख्युं? भगत सिंह मध्यस्थ धारासभा बॉम्ब केम फेंक्यो? गांधीजीए शा माटे खेड़ा सत्याग्रह कर्यो अने आज़ाद हिंद फौजनी स्थापना शा माटे करी? હવે આપણે જોઈએ 5 માર્ક્સના પ્રશ્નો। પહેલાં જે કયા હતા 2 અને 3 વાર, હવે 5 માર્ક્સના પ્રશ્નો છે એની વાત કરી। ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસ જાણી શકતા નથી, વિધાન સમજાવો। ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસને લગતી સાધન સામગ્રી પર નોંધ લખો। સવાલો ઘણા બધા લીધેલા છે, પરંતુ સૌથી અગત્યના છે એ આપણે બોલીશું, એટલે ખાસ ધ્યાન રાખજો। ભારતનો બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા કઈ સાધન સામગ્રી પ્રાપ્ત થઈ? 1857 મહાવિદ્રોહ આ તૈયાર કરી લેવાનો। આધુનિક ભારતનો ઇતિહાસ જાણવા આધુનિક ઇતિહાસકારનું જે ઐતિહાસિક પ્રદાન છે એ સવાલ અગત્યનો છે। 18મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં મુઘલ સામ્રાજ્ય અંત બાદ તેની રાજકીય સ્થિતિનું વર્ણન કરો। બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રવૃત્તિઓની ચર્ચા કરો। પંજાબમાં અંગ્રેજ અને શીખ વચ્ચેના સંબંધો તૈયાર કરી લેજો। અંગ્રેજો અને મરાઠા વચ્ચેના સંબંધો આ બેમાંથી એક સવાલ આપણને પૂછાશે। કર્ણાટકના વિગ્રહોની સમજૂતી આપો। ભારતમાં અંગ્રેજ અને ફ્રેન્ચ સંઘર્ષનું કડી તેના પરિણામો જણાવો। ભારતમાં આવેલી જુદી જુદી યુરોપીય કંપનીઓના આગમનનું કારણ સ્પષ્ટ કરો। પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શું સ્થાન ધરાવે છે એની સ્પષ્ટતા કરો। ત્યાર પછી બક્સરના યુદ્ધ વિશેની વાત કરેલી છે। ડેલ હાઉસીની ખાલસા નીતિ, અંગ્રેજ સરકારનું ન્યાયતંત્ર એવા ઘણા બધા સવાલો લીધેલા છે આપણે। અંગ્રેજ સત્તાની સંધિ સેવાઓ, અંગ્રેજ સરકારના પોલીસ તંત્રની રૂપરેખા,
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટની ખાસિયતો 1857ના રાજકીય કારણો 1857ના લશ્કરી કારણોની છરાવત 1857ના સંગ્રામના શરૂઆતની વિકાસ કરી લેજો નિષ્ફળતાના કારણો સૌથી અગત્યનો સવાલ ગણાવી શકાય 1857ના સંગ્રામના સ્વરૂપ અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો એક વખતનું સમૃદ્ધ બંગાળ ગરીબ કઈ રીતે બન્યું ઘણી વખત આ સવાલ પૂછાયો છે અને આ સવાલ આપણે આપણી રીતે પણ લખી શકીએ જો વાંચ્યો હોય તો ભારતના હુન્નર ઉદ્યોગના વિકાસ માટે અંગ્રેજોએ શું કર્યું હતું ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિતતાના સહકારો છે ભારતમાં કયા પ્રકારના આધુનિક ઉદ્યોગો ક્યાં શરૂ થયા ભારતમાં ઔદ્યોગિકરણમાં અંગ્રેજ સરકારે કયા અંતરાયો ઊભા કર્યા હતા રાજારામ મોહન રાયે સમાજ સુધારા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી બ્રહ્મ સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ હતી રામકૃષ્ણ મિશનની સમાજ સેવાની પ્રવૃત્તિઓની રૂપરેખા આપો આર્ય સમાજની પ્રવૃત્તિઓની માહિતી આપો અથવા દયાનંદ સરસ્વતીજી ઉપદેશ આપેલો તેનો સાર આ બંને વસ્તુ એક જ છે ત્યાર પછીનો સવાલ છે આ પણ તમે વાંચી લો છો કારણ કે સવાલ મોટો છે આપણે સમય બગાડતા નથી થિયોસોફિકલ સોસાયટીનો અર્થ છે અને ઉદ્દેશ શું છે પાશ્ચાત્ય વિચારો અને શિક્ષણનો હિન્દ પરનો પ્રભાવ ભારતના ભવ્ય ભૂતકાળના પુનઃસંશોધનનો ખ્યાલ એવા ઘણા બધા સવાલો છે આ દરેકે દરેક સવાલ હું વાંચીશ તો વિડીયો લાંબો થશે એટલે હું આ ફક્ત ને ફક્ત આને સ્ક્રોલ કરું છું અને તમારે જોઈ લેવાના છે આ સ્ક્રોલ કરવાથી અહીંયા પૂરા થઈ ગયા છે પરંતુ આટલા પ્રશ્નો જો તમે તૈયાર કરો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી આ જે પ્રથમ પરીક્ષા છે એમાં થશે નહીં નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક સબ્જેક્ટના આઈએપી સાથે આગળ વધીશું આભાર